नमस्कार न्यूज टॉप नाइन साथे हूँ तुजेश। तो प्रथम गुजरात की टॉप नाइन गतिविधियों पर एक नजर। मोरबी केबल ब्रिज दुर्घटना मुद्दे हाईकोर्टे राज्य सरकार ने फटकार लगावता कहूं कि ब्रिज ना समारकाम बाद तेनी कोई चकासणी थाय छे के केम केबल ब्रिज ने कया मापदंड ना आधारे खुल्लो मुकवामां आव्यो हतो। साथे ज हाईकोर्टे कहूं कि कोर्पोरेशन विस्तार में ब्रिज तूटे तो कोनी जवाबदारी, महानगरों में दुर्घटना बने तो तेना माटे सरकार की नीति शू है, जेना पर सरकारे स्वीकार्यु के सरकारे जवाबदारी नक्की करवा कोई नीति नहीं बनावी। साबरमती नदी ना प्रदूषण बाद हवे हिरण नदी ना प्रदूषण बाबते अरजदारे हाईकोर्ट ना द्वार खखड़ाव्या। गीर सोमनाथ में आवेली हिरण नदी ना प्रदूषित पानी ने कारण अरजी करवामां आवी छे। अरजी में उल्लेख करवामां आव्यो के हिरण नदी में पानी गुजरात ना ओळख एवा एशियाटिक सिंह पण पीवे छे, साथे प्रदूषित पानी ने कारण पर्यावरण ने पण खूब ज मोटा प्रमाण में नुकसान पहुंची रह्यु छे। त्यारे आ मामले हाईकोर्ट आगामी दिवसों में वधु सुनावणी हाथ धरशे। મહીસાગરના લુણાવાડાની જામામપકીના મુવાડા પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામની પૂજા કરનાર સામે થશે કાર્યવાહી। શાળાના આચાર્ય, શિક્ષકો અને તાલુકાના શિક્ષણ સંઘના પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી થશે। ટીપીઓએ ઇન્ચાર્જ શિક્ષણ અધિકારીને તપાસ રિપોર્ટ સોંપ્યો છે। તપાસ રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્ય, શિક્ષકો અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખને કારણ દર્શક નોટિસ ફટકારી છે। व्याजखोरी दूषण ने नाथवा सरकार 13,000 लोगों ने 100 करोड़ थी वधु रकम की लोन आपी है। आ दावो कर्यो छे गृह राज्य प्रधान हर्ष संघवीए। वडोदरा शहर जिला पोलिस द्वारा आयोजित बैंक लोन मंजूरी पत्र कार्यक्रम में हर्ष संघवीए हाजरी आपी और 3,500 लाभार्थियों ने लोन मंजूर पत्र आप्या छे। जो कि संघवीए दावो कर्यो कि 13,000 लोगों ने 100 करोड़ थी वधु नी रकम की लोन चूकवीने व्याजखोरी चूंगाल में मुक्ति माटे रस्तो बताव्यो छे। વિરમગામમાં ખેડૂતોના આંદોલન બાદ હવે ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી। હાર્દિક પટેલે કપાસના વેપારીઓ ખેડૂતોનું તોલ માપમાં શોષણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। કહ્યું કે વેપારીઓ ખેડૂતોને કપાસનું 15 દિવસ પેમેન્ટ કરે છે, પરંતુ જો ખેડૂતોએ તુરંત પેમેન્ટ જોઈતું હોય તો 1,000 પર 15 રૂપિયા વટાવ કાપી લેવામાં આવે છે। ગણતરીમાં બેવડા ધોરણો બંધ કરાવવાની પણ માંગ કરી છે। ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના લોકોને સલાહ આપી કે તમારી કુંવારી દીકરીને મોબાઈલ ફોન ન આપશો। ગેનીબેન ઠાકોરે સમાજ સુધારવા માટે કડક નિર્ણયો લીધા। સમાજ સુધારવા અને ખર્ચ ઘટાડવાના ઉમદા આશય સાથે 11 મુદ્દાઓ ઉપર ભાર મુકાયો। લગ્ન, ધાર્મિક, સામાજિક પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ, પ્રસંગોમાં ઓઢામણીના કપડાને બદલે રોકડમાં વ્યવહાર, દીકરા દીકરીના લગ્નમાં સાટા પ્રથા બંધ કરવાનો નિર્ણય। જૂનાગઢના કિશનને કેન્દ્રની મદદથી 24 દિવસે હેમખેમ પરત લવાયો। જોકે કિશનને છોડાવવા પરિવારે 5 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા। કિશને ઓનલાઈન એપ્લિકેશન મારફતે ડેટા ઓપરેટિંગની નોકરી મેળવી હતી, પરંતુ તે કંપનીમાં $1,000 પગારની કિશનને ઓફર હતી। ત્યાંથી પગાર તો ઠીક, સરખું જમવાનું પણ નહોતું અપાતું। મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો। વાપીમાં 6 વર્ષની બાળકીને પોલીસે માંડ અપહરણ કરનારની ચુંગલમાંથી છોડાવી। આરોપી એટલો શાતીર હતો કે તેણે સીસીટીવીની નજર ચૂકવીને પાછળના રસ્તેથી બાળકીને લઈને નીકળ્યો હતો। જોકે પોલીસે પણ આરોપી નેપાળ ગયો હોવાની આશંકાને લઈને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું હતું। આરોપીઓ આ એક જ નહીં, અગાઉ ઉત્તરપ્રદેશમાંથી પણ 3-4 બાળકોના અપહરણ કર્યાની કબૂલાત કરી છે। આ બાળકોને તે નેપાળ વેચી આવ્યો। ગરમીને લઈને હવામાન વિભાગે વ્યક્ત કરી શકેતા, આવનારા 4 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા છે। આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે। પશ્ચિમના પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગરમીનો પારો 2-3 ડિગ્રી ઓછો થશે, જેથી ગરમીમાંથી રાહત મળશે।